પાટણમાં સામાન્ય વરસાદે જ તંત્રની પોલ ખોલી નાખી છે. સામાન્ય વરસાદમાં જ અમદાવાદ ઉદયપુર નેશનલ હાઇવે પર પાણી ભરાઈ ગયા છે. સહકારી જીન ચાર રસ્તા ઉપર પાણી ભરાયા હતા. નેશનલ હાઇવે પર પાણી ભરાતા સ્થાનિક રાહદારીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. રોડ પર પાણી ભરાતા ટ્રાફિક જામ પણ થયો હતો. સંવાદદાતા સંદીપ જોડાયા છે ફોન લાઇન પર વધુ વિગતો સાથે. સંદીપ જણાવશો કે હિંમતનગરમાં સામાન્ય વરસાદે જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. કિરણ, સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રિએ સામાન્ય વરસાદ પડ્યો હતો, જેને લઈને જે નેશનલ હાઇવે છે અમદાવાદ ઉદયપુર હાઇવે પર પાણી ભરાયા છે. ડિચનસમાં પાણી ભરાયા છે. તેને લઈને વાહન ચાલકો અને સ્કૂલમાં જતા બાળકો છે તેની પરેશાની થઈ રહી છે. તો બીજી તરફ હજારોની સંખ્યામાં જ્યારે ઉદયપુરથી રાજસ્થાન તરફથી અમદાવાદથી રાજસ્થાન તરફ જતા ગાડીઓ છે તે જે ગાડીઓનું વાહનો છે હજારોની સંખ્યામાં આવતી હોય છે, ત્યારે વાહન જે ટ્રાફિક છે તે ટ્રાફિકની સમસ્યા વર્ષોથી છે, જેને લઈને આ પાણી ભરાતા જે ટ્રાફિક પોલીસ છે તેને પણ તંત્રની જે બેદરકારી છે તેનો ભોગ પોલીસ પણ બની રહી છે. પાણી અને કિચનની વચ્ચે પોલીસને ટ્રાફિક દૂર કરવાની પણ આ ફરજ પડી છે. તો બીજી તરફ પાણીમાં ગરકાવ થતા લોકો પડી જતા હોય છે, જેને લઈને જે લોકો છે તે વાહન ચાલકો છે તેને વાગવાની પણ ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હાલ તો પ્રી મોન્સૂન કામગીરી સામે ત્યાં છે અને પોલીસ જે પોલીસ છે તેની કામગીરી કરી રહી છે અને પાણીની અંદર હાલ થતા જે લોકો છે અને પોલીસ પણ પરેશાન થઈ રહી છે. જી હિરલ. જી સંદીપ, આભાર. રોડ પર પાણી ભરાઈ જવાથી ટ્રાફિક જામના દ્રશ્યો પણ અહીંયા જોવા મળી રહ્યા હતા, જેને લીધે રાહદારીઓ અને સ્થાનિકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. સામાન્ય વરસાદમાં જ રસ્તા પાણી પાણી થઈ ગયા હતા. તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે, કારણ કે તંત્ર દ્વારા ચોમાસા પહેલા જ પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોય છે, જેથી કરીને ચોમાસામાં કોઈને તકલીફ ન પડે, પરંતુ અહીંયા તંત્રની પોલ ખુલી ગઈ છે.